સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અત્યંત બફારા બાદ ફરી એકવાર મેઘરાજાએ ધોધમાર એન્ટ્રી મારી છે. સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. બફારા બાદ વરસાદ પડતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. તો જે રીતે કહી શકાય કે સુરતમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો અને વિરામ લીધા બાદ ખૂબ જ ગરમી અને ઉકળાટ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ હતી, ત્યારે હવે અચાનક સુરતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અત્યંત બફારા બાદ ફરી એકવાર મેઘરાજાએ ધોધમાર એન્ટ્રી કરતા લોકોએ સુરતમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વરસાદથી ગરમીની આંશિક રાહત મેળવી છે. તો જે રીતે સુરતથી મહત્ત્વના સમાચાર કહી શકાય, સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અત્યંત બફારા બાદ ફરી એકવાર મેઘરાજાએ ધોધમાર એન્ટ્રી કરતા સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. બફારા બાદ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સુરતથી અરવિંદ રાઠોડ. જે અરવિંદ, જે રીતે લાંબા સમય બાદ ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે, શું લાગે છે સુરતમાં? બિલકુલ દિવેશ, સુરતમાં જે રીતે દક્ષિણ ગુજરાતમાં જે રીતે ગરમીનો પ્રકોપ, જે રીતે ઉનાળામાં પડતી હોય તેવી રીતે ગરમી પડી હતી, પરંતુ આજે અચાનક બપોર બાદ જે રીતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જે રીતે મિની વાવાઝોડું હોય તે રીતે ગાજવીજ સાથે મોટી કહી શકાય કે ખૂબ જ એક અચાનક વરસાદ જે કહી શકાય તે મુજબ પાણી છંકાઈ ગયું હતું અને અનેક જગ્યાએ પાણી ભરાયા હતા અને સમગ્ર સુરતમાં જે લોકો ગરમીના બે દિવસથી ચેકાઈ રહ્યા હતા અને તેઓને ખાસ કરીને ઠંડક પ્રસરી અને માહોલ એકદમ ઠંડો થયો છે. જે દિવસ જે રીતે અરવિંદ કહી શકાય છે કે વરસાદ અત્યારે શરૂ થયો છે, વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો છે, તો શું વાવાઝોડાથી સુરતમાં કોઈ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે? હાલ જોવા જઈએ તો જે રીતે વાવાઝોડા મિની વાવાઝોડાની અસર હતી પણ એ નહીવત થોડો સમય જઈ રહ્યો, ત્યારબાદ જે છે તે પવન અને ગાજવીજ સાથે બંધ થઈ ગયો હતો, પરંતુ વરસાદ જે છે તેણે ધમાકેદાર એન્ટ્રી થઈ અને સુરતને તરબોળ કર્યું હતું અને હાલ તે પ્રકારના કોઈ સમાચાર સામે નથી આવી રહ્યા. જે અરવિંદ, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે સુરતથી મહત્વના સમાચાર કહી શકાય કે લાંબા સમયથી બફારાઓ અત્યારે સુરતમાં ફેલાયેલો હતો, વરસાદની જે રીતે વરસાદે વિરામ લીધો હતો, વિરામ બાદ ઘણા સમયથી ગરમી અને ખૂબ જ બફારાથી લોકો શેકાયા હતા અને ત્યારબાદ હવે અચાનક સુરતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અત્યંત બફારો કહી શકાય, બફારા બાદ ફરી એકવાર મેઘરાજાએ ધોધમાર એન્ટ્રી કરતા લોકોને ગરમીથી આંશિક રાહત જોવા મળી રહી છે.